હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો હવે તરસ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. શિયાળા વાળી અને ધનવીબેન હમણાં સવારથી અમે શર્ટ પહેર્યો તો વ્હાઈટ કલરનો, તો કે ના હું તો અમે પપ્પા જેવી લાગું છું એમ. તે પછી કપડાં ચેન્જ કર્યા અને તો પાછો વ્હાઈટ ડ્રેસ પહેર્યો. પહેર્યા તો આજે વ્હાઈટ જ કપડાં છે. અને કાલને આપણે બધા ન્યૂઝ જોયા હશે, ખ્યાતિ હોસ્પિટલના બરાબર. એ હોસ્પિટલમાં એવું નથી, બાકી ઓવરઓલ બધી જગ્યાએ આ વસ્તુ થઈ રહી છે બરાબર. જેને આવો પ્રોબ્લેમ નથી ત્યાં પણ આ લોકો આવી રહ્યા ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. હવે એવી ટ્રીટમેન્ટો ચાલુ છે, એટલે આવવાથી બચજો બરાબર. બાકી ગવર્મેન્ટ સારી એવી કહીએ ને સર્વિસ આપણને બધાને આપે છે કે આવી યોજના કાઢે છે. અને જે ગરીબ લોકો અને કે જે મધ્યમ વર્ગના લોકો છે અને આવું કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો ફ્રી ઓફ થઈ જતું હોય છે, પરંતુ કોઈને થતું પણ નથી હોતું કોઈ વસ્તુ. અને એ તો લોકો ઓપરેશન કરી દેતા હોય છે. હવે રામજાને એનું કૂપન ખુલ્લું છે એવું છે. આ તો હું બહાર જઈએ તો બહાર જઈએ તો આવું કૂપન બહાર નીકળ્યું જોઈએ જોઈએ છું કેટલા કેટલા કૂપન આમાં બહાર નીકળવાની સંભાવના છે. બાકી આવી હોસ્પિટલથી દૂર રહેવા મજા છે અને આ લોકોના વેકેશનના મોજે મોજ છે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગવા ઢોકળી બનાવીએ. બહુ દિવસ થયા ગવા ઢોકળી નથી ખાધી, તો ઈચ્છા થઈ ચલો ગવા ઢોકળી બનાવીએ. તો ગવાને મેં બે ત્રણ સીટી મારી દીધી, તુવરની દાળને બાફી દીધી છે. હવે આપણે ઢોકળીનો લોટ બાંધી, એના અંદર નાખવાની ઢોકળી લોટ બાંધી. થોડો ઘઉંનો લોટ લીધો છે, ખાલી ઢોકળી બનાવવા પૂરતી જ મેં લોટ બાંધવાની છે. કારણ કે સાદી રોટલી અને ગાંઠિયાનું શાક ભાવેશને એટલા માટે બનાવવાનું છે. એનામાં થોડુંક આપણે મરચું નાખશે. પહેલાં મેં અજમો એક પરી તેલ નાખ્યું છે, મરચું નાખ્યું, હળદર, સેજ, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. અમે ખાંડ નાખીએ છીએ, તમે ના ખાંડ ખાતા હોય તો ચોક્કસથી અવોઇડ કરજો. સરસ બધું આપણે મિક્સ કરી દઈએ, ના નરમ ના કઠણ, એ રોટલી જેવો આપણે લોટ બાંધી અને લોટ બાંધી દઈએ. બસ આ રીતે આપણે નરમ ના કઠણ એ રીતે આપણે સરસ એવો લોટ બાંધી દીધો છે. પછી આપણે ઢોકળીનો મસાલો કરીએ. લીંબુનો રસ નાખીશું, તુવરની દાળ બાફી દીધી, અને બે ટામેટા નાખ્યા છે, તમાલપત્ર નાખ્યા, લીંબુ નાખ્યું. એને બેલેન્સ કરવા માટે આપણે બે ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશું. સાથે સાથે મસાલો કરી દઈએ, હળદર, સેજ, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, મીઠું આપણે એકે વખત નથી નાખ્યું એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીએ, અને થોડા મરચાં અને લસણ વાટીને નાખીએ. કારણ કે પહેલાં આપણે ઢોકળીમાં લસણ નાખતા નહોતા, પણ હવે એના પપ્પા લસણ ખાય છે એટલે આપણે ભરપૂર લસણ નાખીએ. બસ આપણે પાણી સરસ ઉકળી ગયું છે, એમાં આપણે ઢોકળી નાખી દઈશું. ધાણા નાખ્યા, લીલા મરચાં નાખ્યા, આપણે લસણ આજે નથી નાખ્યું, લસણવાળો ટેસ્ટ નથી સારો લાગતો એટલે લસણ નથી નાખ્યું. એના અંદર ગવાર આપણે બોઇલ કરેલી પડી છે, બે સીટી મારેલી, ગવાર પણ નાખી દઈશું. હજી બે ત્રણ સીટી આપણે ઢોકળીમાં મારીશું એટલે વ્યવસ્થિત ચડી જશે. આ રીતે બધી ઢોકળી આપણે નાખી દઈશું અને પછી ઉપરથી એનો વઘાર કરીશું. જોતા બાળકોને નાની મોટી હલકી ફુલકી ભૂખ લાગતી હોય તો આવું આપણે બ્રેડ બનાવી આપતા હોય છે. આ ના બ્રેડ મીઠું બ્રેડ છે, તૂટી ફૂટીવાળા. એના પર સેજવાન ચટણી નાખી, હવા નીકળી, ધનુની હવા નીકળી ગઈ. ધનુ શું નીકળી ગયું? હવા. સેજવાન ચટણી નાખી, હવે એના પર મોજરેલા ચીજ નાખીએ. આપણી પાસે પ્રોસેસિંગની પટ્ટીઓ પડી છે, એના પહેલાં મોજરેલા ચીજનો નાખી દઈએ અને પછી શેકી લઈએ. કેમને મત ખવાય ના, શેકીને ખાવાની, મેલ્ટ થઈ જાય ને પછી પેલો મસાલો ઉપરથી ગાર્લિક બ્રેડનો મિક્સ થઈ જાય, એમને ચીઝ મેલ્ટ ના થાય.
આવું બ્રેડ પડ્યું હોય તો સાંજે હલકી ફુલકી ભૂખ લાગી હોય તો છોકરાઓને આ રીતે આપણે બનાવીને આપી શકીએ. તૈયાર મસાલો મળે, ગાર્લિક, હા ગાર્લિક મસાલો, સેમ ટેસ્ટ આવશે ગાર્લિક, હા સારો ટેસ્ટ આવે છે, બસ બહુ વધારે લાગે છે, મીઠું આવશે એટલે આપનું નાખવાનું. બઉ દૂર ના જતા બસ બે મિનિટ રહેવા દઈએ તો ઢાકું છે, ઢાકી દે તો જલ્દી મેલ થઈ જાય. આ એક કરીતી તો ઢાકી દે, બે કરે, બે કરે તો નહીં ધમકાય. ચાલો એમને એમ થવા દો, કાં તો મોટી ડીશ ઢાંકી દો. ઢાંકી દો, ઢાંકી દઈશ. સરસ આપણું મેલ થઈ ગયું છે, બસ આવી રીતે બાળકોને આપી દેવાનું. સરસ ખાઈ ને બતાવો, ખા કે દિખાઓ, કેસા હુઆ, કેસા લગ રહા હૈ? આપણે બધા આપણ હારું જ લાગે, ના જાય કોઈ ટેસ્ટ કરે તો ખબર પડે ના હોય અચ્છા લાગા કે નહીં. અચ્છા લાગે, થોડી મીઠી હે ને એટલે સ્વાદ. તુમ્હારી હિન્દી ભાષા સબકો અચ્છી લગતી હૈ, હિન્દી આવડતી હૈ ને? બસ તારે ચાલુ રાખો, બસ અચ્છી હૈ. હવે આપણે બનાવીશું પાઉંભાજી. મેં 3-4 કોરી જેવું તેલ નાખ્યું છે, સિંગ તેલ, અને આના અંદર ટામેટા, લસણ, લીલા મરચા, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું મિક્સ કરી લઉં. થોડુંક વાર થવા દઈએ. આના અંદર ફુલેવર, કોબી અને બટાકા. ચલો નવા કારીગર આવી ગયા છે, ભાવેશ કુમાર. આપણી સબ્જી નાખી દઈએ, જે થવા દઈએ, થોડીક વાર હજી ટામેટા અને ડુંગળીને થવા દઈએ. આપણે ચિકનનો પાઉંભાજી મસાલો નાખીશું, બહુ વધારે પડ્યું. સુગંધ મસ્ત
નાખજો સબ્જી. હું ચડવા દે. સરસ તેલ છૂટું પડી ગયું છે ને મસાલો પણ સરસ શેકાઈ ગયો છે. છેલ્લા આપણે સરસ ધાણા નાખી દઈએ. ડુંગળી ની કે લસણ ની? લસણ. આમાં થોડું પાણી નાખવાનું, બહુ ફાડું સાધરણ. મસ્ત આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ, બજાર જેવી મસ્ત થઈ છે તૈયાર. સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પાઉંભાજી તમને કેવી લાગી. ચલો ભાઈ, 8 વાગ્યા છે અને આ લોકોનો પ્રોગ્રામ હતો. શાનો હતો પ્રોગ્રામ? ના, આને મને ભરે રીંગણા બતાવ્યા હતા. સરસ લે પણ ચટણી મારા ઉપર સ્મેલ આવી કે ભાઈ બળી ગઈ. અચ્છા સરસ. ચાલો ભાઈ, અત્યારે અમારે આમાં જઈ રહ્યા છે સીએનજી પુરાવવા માટે. પેલા જવાનો હતો પ્રોગ્રામ ચાલતા ચાલતા. ધનવી આવો ને ચાલતા ચાલતા. હા, હવે શિયાળો આવ્યો તો રે ચાલવાનો પ્રોગ્રામ કરવો પડશે. આવું લેજો. આ નોન સ્ટિક હાથો નાખો, મળી જાય તો. અત્યારે કોઈ હાથો નાખવાડો, મળવાનું 9 વાગ્યા છે. દેખો ભાઈ, અહીંયા આગળ એક જગ્યાએ મેરેજ ચાલુ છે. ધનુ અહીંયા જવાનું બેટા? હા. ત્યાં ચલો ભાઈ, શિયાળો આવે છે અને સરસ મજાની વાનગીઓ હવે યાદ આવવાની છે બધાને વન બાય વન. એમાં સૌથી વધારે પહેલો જે આવે એ છે રીંગણનો કોરો. પછી અમારા આ બાજુ મેવો નાની ટોગે ટોઠા, લીલું લસણના લીલી હળદરનું શાક, પછી સૂકું લસણનું શાક લઉં એને પેડો કહેવાય. હું કઈ ખારું કે છે લસણને એ આપણે અહીંયા બધું નથી ખવાતું, એ માનસા ને ગાંધીનગર ને અમદાવાદ વસ્તમાં વધારે ખવાય છે. બરાબર, બાકી અમારે જે ડુંગર્યું છે, પછી તુવેર ટોઠા છે ને લીલી હળદરનું શાક, એ અમારે ત્યાં વધારે ખવાય છે. લોકોને રીંગણનો ઓળો પણ બહુ ઓછો ભાગ ખાય છે લોકો અહીંયા આગળ. કાઠિયાવાડી જેવું અહીંયા આગળ બધું ચલણ નથી રીંગણના ઓળાનું. બાકી જેને ભાવે એને ભાવે, જેને ના ભાવે એને ના ભાવે. અમે વળતા ગયા છીએ. શું વાત છે જાગૃતિ બેન, ફરતા હો. જય સ્વામિનારાયણ. સરસ જોવાનું છે. રોજ દિવ્ય ભાસ્કરમાં થોડું થોડું બતાવે છે એ અરે વડતાલની આજુબાજુ આનંદ કે બાજુ રહેતા હોય બરોડા તો ચોક્કસથી જજો. અમદાવાદ સુધીના હોય તો પણ જઈ શકાય, કારણ કે વડતાલ નજીક જ પડે. અને બરોડા પણ જજો, જોવા જેવી નગરી સરસ બનાવી છે. બરોડામાં પ્રજ્ઞાબેન લખી રહ્યા છે કેટલું ઓછું શાક બનાવ્યું છે, પ્રસાદીની જેમ શાક લેવું પડશે. ના, આમાં શું હતું, મારી 11 હતી
વિશાલનું મોઠું આવી ગયું છે તો રુચિતાને એને પપ્પાને બે જણાને ખાવ. તમે એવું લાગતું હોય તો સાંજે એક વાર્ગી ભરીને શાક બચ્યું હતું બે જણાને ખાવા છતાં. બટાકા પૌવા પણ બચ્યા હતા. હા, અમારા ઘરે ખૂટે નહીં અને કોક દ્વારા એવું નહીં ના કહીએ તો ખૂટે નહીં. બધા ખૂટી પડીને જાય તો કોઈ તકલીફ ના આવે, કંઈક ના કંઈક પડ્યું જ હોય, સરભર થઈ જાય. મધ ચોપાડીને લાડ કરો, મધ આખે આખું ખાવશું તો એ મધ ખાવું ને તો અંદર બળતરા છે. હવે થોડીક એને તકલીફ હજુ વેઠવી પડશે, મારા વેઠ્યા વગર કોઈ છૂટકો નથી. અમારે ત્યાં ઘરે પેલું ચનોટીનું વેલું ઉગાડેલું પણ કુંડામાંથી નીકળી ગયો છે. હવે પાછી ક્યાંક ચનોથી ગોટી લઉં અને પાછી કુંડામાં નાખું. ગાડવી છે અને આ તો સોસાયટીમાં ઉગાડ. એ ડીલાબેને નાખી હતી પણ કૂતરાએ ખાડા કરી કરી કૂદી કાઢી. કુંડામાં આપણા ઘરે ચોખ્ખું તો કરું કમસે કમ, સોસાયટીમાં તો ખરાબ હોય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાવ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતો નહીં. રાધે રાધે. રાધે રાધે.